બોટાદ જિલ્લાના ખેડૂતો આજના મોંઘાધાર અને આધુનિક યુગમાં હવે પ્રાકૃતિક અને જીરો બજેટ ખેતી તરફ વળ્યા છે એક તરફ ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે આજે પણ કેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને તગડી આવક મેળવી રહ્યા છે ગરડા તાલુકાના અડતાળા ગામના ખેડૂત હશમુખભાઈએ પોતાની જમીનમાં અનોખી રીતે કપાસનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી છે અડતાળા ગામના ધોરણ દસ ભણેલા હશમુખભાઈ તળસીભાઈ ગાબાણી પહેલાં તેઓએ ત્રીસ વર્ષ સુધી હીરાનો વ્યવસાય કર્યો હતો ત્યારબાદ તેઓને વિચાર આવ્યો કે મારે ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરવી છે ત્યારબાદ તેઓએ પોતાની વીસ વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું જેમાંથી દસ વીઘા જમીનમાં એટીએમ જાતના કપાસનું વાવેતર કર્યું હતું અને પછી દસ વીઘા જમીનમાં અગિયાર નંબર બાવીસ નંબર અને તેત્રીસ નંબરની જાતના કપાસનું વાવેતર કર્યું છે આ સંપૂર્ણ કપાસના વાવેતરમાં તેઓએ ટપક સિંચાઈ પદ્ધતિ શરૂ કરી હતી જેથી ઓછા પાણીએ વધુ ઉત્પાદન લીધું હતું જ્યારે છેલ્લા ત્રીસ વર્ષથી પણ વધુ સમય હીરા ઘસવાનું કામ છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને સફળતા હાંસિલ કરી હતી હસમુખભાઈ તળસીભાઈ ગાબાણી ત્યારથી તમને આ વસ્તુનો વિચાર આવ્યો મને છેલ્લા ત્રણ વર્ષથી એવો વિચાર આવ્યો છે કે ભાઈ આ વસ્તુ આપણે કંઈક કરીએ આમાં નવીનતા પહેલાં શેનો બિઝનેસ કરતા પહેલાં હું હીરામાં હતો બરાબર હવે તમે આજે કપાસનું વાવેતર કર્યું છે કઈ જાતના કપાસનું વાવેતર છે અને વીઘે તમે કેટલું ઉત્પાદન લ્યો છો કઈ દવા વાપરી કેવી રીતના તમે આ પદ્ધતિ અપનાવી છે અત્યારે મારે વાવેતર જે છે એ દસ વીઘામાં એટીએમ છે અને દસ વીઘામાં અલગ અલગ ચાર જાત છે એક અગિયાર નંબર છે એક બાવીસ નંબર છે એક તેત્રીસ નંબર છે અને એક નવાબ છે એમ કરીને ચાર જાત છે અને દવા હું બધી સારી કંપનીનું વાપરું છું ટાટા છે બાયર છે યુપીએલ છે એની સારી દવા વ્યવસ્થિત વાપરું છું અને જેવી રોગ જીવાતની એટેક હોય છે એ પ્રમાણે દવાનો છંટકાવ કરું છું આમાં સંપૂર્ણ તમે પાણી કઈ રીતના આપો છો પાણી શિયાળાની અંદર પાંચથી છ દિવસે આપું છું અને અત્યારે ઉનાળાનો ટાઈમ ચાલુ થયો છે તો ત્રણથી ચાર દિવસે પાણી આપું છું લાલજી ચાવડા સાથે